સમાજ રાખો. અમે જૂનાગઢથી આવ્યા છીએ. આજે અહીંયા ટ્રીટમેન્ટ માટે હું છે ને લગભગ છ વર્ષથી છે ને કાનની એટલી બધી તકલીફ હતી મને. ઘણા બધા ડૉક્ટરો બદલાવ્યા. ઈએનટી સર્જન રાજકોટમાં કોન્સાગરા કરીને છે, એને પણ હું ઘણા બધા એની ટ્રીટમેન્ટ કરી, પણ મને કંઈ એટલો બધો રિસ્પોન્સ ન મળ્યો સારો. તો પછી મેં છે ને આ વગર મશીન વગર ઓપરેશન એની મેં છે ને ત્યાં યુટ્યુબમાં છે ને એની જાહેરાત જોઈ. મેં જાહેરાત જોઈને આંબાવાડી એરિયામાં છે, આંબાવાડી એરિયામાં કર્ણદોષ નિવારણ કેન્દ્ર છે. બહુ સરસ છે, સ્ટાફ બધો બહુ સરસ છે, એકદમ કોન્સ્ટન્ટ છે ને આપણા ઉપર નજર રાખીને આખો દિવસ કે 3 કલાક કે જે હોય એની ટ્રીટમેન્ટ એ બહુ સારી રીતે આપી છે આપણને. અને હું તો મારે એક કાનમાં સારું સંભળાતું હતું, પણ એક કાન થોડું ઓછું નહીં પણ મોટું જ સંભળાતું. પહેલાં અમે ટ્રાય કરી એને મને છે ને જ્યારે આ ટીપા નહોતા નાખ્યા એ પહેલાં મને છે ને એમને જે એના જે એક્સરસાઇઝ કરે છે એ મને એક્સરસાઇઝ કરાવી અને એમાં નીલ હતું બધું. પણ જ્યારે ટીપા નાખી 2 કલાકના અંતર પછી એને મને કીધું કે ચાલો હવે આવી જાઓ, તો એમાં મને છે ને ઘણો બધો ફેર લાગ્યો છે. છતાં એને કીધું કે હજી તમે દવા ચાલુ રાખો અને પછી તમે એ કે મને મૂક્યો છો. તો છે ને અત્યારે એ આગળ વધી ગયું છે થોડું થોડું, પણ કારણ કે પછી દવાની ઇફેક્ટ હોય અને હજી છે ને, પણ આ રીતે છે ને જે હાવ સુસુપ્ત હતું જે મને કોન્સાગરા સાહેબે એને કહી દીધું હતું કે નસ સુકાય છે અને પડદા સારા છે એવું મને રાઇટિંગમાં એને આપેલું છે. તો આ લોકો છે ને નસને પાછી સજીવ કરી છે એટલે હું બહુ છે ને એનાથી ઇમ્પ્રેસ થઈ ગયો છું. અને હવે તમે પણ જો કોઈ તમારા સગા સંબંધી તમારા આજુબાજુના અને મારી પાસે મારા જૂનાગઢમાં મારા 2-4 જણા છે એ મને કે રાઠોડ તમે પહેલાં જઈ આવો, તમે ટ્રીટમેન્ટ કેમ કરે છે એનું જાણો તમે, એટલે તમે પણ છે ને આવું કંઈ હોય તમારા આજુબાજુમાં કે છે ને બીજે કંઈ જાતે ને નકામ ખોટા ખર્ચા કરવા. મેં ઘણો ખર્ચો કર્યો છે આજુબાજુમાં, પણ આ લોકો છે ને એની જે ટ્રીટમેન્ટ છે 6 મહિનાની ટ્રીટમેન્ટ છે, તમે 6 મહિના સાહેબ બીજે ક્યાંક જશો ને તો તમારી પાસે છે ને એટલા બધા અહીંયા જેટલું પૈસા ભરવા પડશે ને એટલા તમને ઓછા લાગશે. એટલે મારી સલાહ છે બધાને અને આવો બધા અને તમે બધા આખા બધો સ્ટાફ મેમ્બરે બહુ સપોર્ટ આપ્યો અને છે ને બહારથી આવો એટલે એને છે ને થોડુંક વધારે રિસ્પોન્સ આપે છે આ લોકો. એટલે ટાઈમ જોતો તો પણ છે ને હજી મને બેસાડ્યો કે નહીં આ પૂરું થાય પછી જ જાજો તમે. એટલે હું ખૂબ જ આભારી છું